राजकीय विश्लेषक दिलीप गोहिल आपनी साथे जोड़ाया छे। दिलीप भाई, पहला तो आ भव्य रोड शो ने तमे कई रीते जोई रहा छो? हूँ तो राबेता मुजब नेताओ कोरोना ना केस ना जे कई धारा धोरणो छे एनु पालन करता नथी, टोळा करीने जनता ने जोखम मां मूक्या करे छे, एनो एक आ वधारो नादार नमूनो छे। ए रीते तो जोईश, कारण के ज्यारथी रोगचाळो आवे छे त्यारथी ए लोको आ रीते टोळા ભેગા કર્યા છે। આપણા માટે નિયમો, નાગરિકો માટે, નેતાઓ માટે કોઈ નિયમો નહીં, આ કેવા પ્રકારની લોકશાહી છે એ સવાલ તો ઉભો થવાનો છે। પણ એ વસ્તુને બાજુમાં રાખીએ તો સૌરાષ્ટ્રનું મહત્વ બધા પક્ષો માટે હોય છે અને ભારતીય જનતા પક્ષ માટે પણ છે, એટલે એના માટે પણ ત્યાં આ રોડ શો વગેરે કરવામાં આવી રહ્યા છે। આપણે યાદ હશે કે સી આર પાટીલ પણ જયારે પક્ષ પ્રમુખ બન્યા, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા, એ પછી એમના જે મહત્વના કાર્યક્રમો હતા સુરત, પછી સૌરાષ્ટ્ર, સોમનાથ, રાજકોટમાં વધારે થયા હતા, અને રાજકોટમાં જ વિવાદો પણ વધારે થયા હતા। આજે જે અત્યારે મીડિયા જણાવી રહ્યા છે પ્રમાણે વિજય રૂપાણી હાજર રહેશે કે કેમ હાજર રહેશે, કદાચ તો બહુ વિવાદ નહીં થાય, પણ જો નહીં હાજર રહી તો એનો પણ વિવાદ થવાનો, કારણ કે વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મૂકવામાં આવ્યા છે, એની પાછળ સી આર પાટીલનો દોરી સંચાર છે। એમના કહેવાને કારણે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન નહોતું, વિજય રૂપાણી છે એ સંગઠન સાથે સંકલન કરીને કામ નથી કરતા એવી ફરિયાદ સી આર પાટીલે મોવડી મંડળને કરી હતી, અને એને કારણે આખું પ્રધાનમંડળ બદલાયું અને ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા। એટલે એ સંદર્ભમાં કેટલીક નારાજગી રાજકોટના વર્તુળોમાં જોવા મળી હતી, વિજય રૂપાણીના જે ટેકેદારો હતા એના વર્તુળમાં જોવા મળી હતી। હવે એ બધી બાબતો થોડો ઘણો સળવળાટ, થોડો ઘણો ગણગણાટ ચાલતો રહેતો હોય છે। આજના કાર્યક્રમમાં આગળ શું થાય છે મને લાગે છે બધાની નજર એના ઉપર આ સંદર્ભમાં પણ રહેવાની છે। બિલકુલ દિલીપભાઈ, આપે સૌરાષ્ટ્રની વાત કરી, ભવ્ય રોડ શો છે, પાંચ જેવા મોટા પ્રધાનો પણ હાજર છે, સૌરાષ્ટ્રના રાજકારણને કેવી રીતે આ ભવ્ય રોડ શો અસર કરશે? બે ત્રણ બાબતોને કારણે આને આપણે મહત્વનો ગણવો પડે। આપણે યાદ હશે જે ગુજરાત કોંગ્રેસમાં ફેરફારો થયા એનો સંદર્ભ પણ અહીં જોવો પડે। ઉત્તર ગુજરાતના જગદીશ ઠાકોરને પક્ષ પ્રમુખ બનાવ્યા છે કોંગ્રેસે, અને આદિવાસી વિસ્તારના એક નેતાને વિપક્ષના નેતા બનાવ્યા છે, એટલે જે નેતૃત્વ પરિવર્તન થયું ભાજપમાં એવું નેતૃત્વ પરિવર્તન કોંગ્રેસમાં પણ થયું છે। અને પરેશ ધાનાણી જે વિપક્ષના નેતા હતા અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હતા અને એક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા, અને એની સામે પક્ષ પ્રમુખ છે, એક અન્ય ઓબીસી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે એ સંદર્ભમાં પણ સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વનું શું અને સૌરાષ્ટ્રમાંથી કોણ પ્રતિનિધિત્વ કરે એ બધી બાબતો પણ અગત્યની બની છે। 2017માં પણ પરિણામોમાં જે કંઈ ફેરફાર પડ્યા એની આગળ 2015માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ જે થોડો ઘણો નુકસાન ભાજપને થયું હતું એ સંદર્ભમાં સૌરાષ્ટ્રને ફરી મજબૂત ભાજપે કરવું પડે એમ છે, ને એ જ રીતે કોંગ્રેસે પણ મજબૂત કરવાનું છે। એ પણ યાદ રાખવું પડે કે સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓને, અમુક જૂથના, અમુક કોમના નેતાઓને, જ્ઞાતિઓના નેતાઓને અમે અમારી સાથે લેવા માંગીએ છીએ, એ પ્રકારની હલચલ કોંગ્રેસમાં પણ દેખાય છે, એટલે એ સંદર્ભમાં પણ સૌરાષ્ટ્રનું મહત્વ હોય છે અને રહેતું હોય છે, એટલે એ રીતે પણ આ રોડ શો ને જોવામાં આવશે। બિલકુલ, 2022 પહેલા સૌથી ભવ્ય રોડ શો છે, રાજકીય રીતે પણ ખૂબ મહત્વ ધરાવશે, કારણ કે પાછળ પછી વિધાનસભા પણ આવી રહી છે। બિલકુલ, અને એ વાત છે કે પ્રધાનો પણ હાજર છે, જે તમે ઉલ્લેખ કર્યો પ્રમાણે ઘણા પ્રધાનો હાજર રહેવાના છે, અને પક્ષ પ્રમુખ અને સીએમ બંને જયારે હાજર રહેવાનો એક મંચ પર, એટલે જે સંકલન નો અભાવ હતો સંગઠન અને સરકાર વચ્ચે આ બાબતને હાઇલાઇટ કરવામાં આવી રહી છે કે હવે સંગઠન અને સરકાર છે બંને સાથે મળીને કામ કરે છે એટલે વધારે સારા પરિણામો મળશે। એવા સાચી છે કે પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને એનો ફાયદો પણ થયો છે અને એમાં બેઠકો મળી હતી, એના કારણો જુદા છે, વિપક્ષ તરફથી જાણે કોઈ પ્રતિકાર પણ નહોતો અને એ સંજોગોમાં પંચાયતોની ચૂંટણીમાં ભાજપને સારું ફળ પણ મળ્યું હતું, પરંતુ એ પછી હવે ફરીથી પરિસ્થિતિ બદલાવાની છે। બીજા વેવમાં કોરોનાના જે કઠણાઈ બેઠી ગઈ હતી પ્રજાની, અને પ્રજાને ન તો ઇન્જેક્શન મળે, ન એમ્બ્યુલન્સ મળે, ન 108 મળે, ન પથારી મળે, ના વેન્ટિલેટર મળે, ના ઓક્સિજન મળે, અને એટલી કરુણ સ્થિતિ થઈ હતી પ્રજાની, એ પછી અત્યારે હવે ઓમિક્રોનના પણકારા વાગી રહ્યા છે અને 250 અને 300% દરે વધારો થઈ રહ્યો છે, ત્યારે શું થશે એ કામગીરી, પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો જે કંઈ આવશે એની અસરો, એ બધી અસરો પણ આવતી ચૂંટણીમાં દેખાવાની છે, ત્યારે અત્યારથી જે તૈયારીઓ થવા લાગી છે ચૂંટણી માટેની એનો પણ એક આ ભાગ છે। સમગ્ર રીતે વિપક્ષ સામે પડકાર સાથે સાથે પોતાનું ભાજપમાં આંતરિક રીતે હવે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે છે એ પણ આ દર્શાવવાનો પ્રયાસ છે।
बिल्कुल दिलीप भाई, तभी जोड़ाया ते बदल आभार। तो जी रीते आ भव्य रोड शो नो ड्रॉन